वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? आज आपणे विद्युत क्षेत्र रेखाओनी लाक्षणिकता विषय अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, आपणे जाणीए छीए के धन विद्युत भारने लीधे उद्भवतुं विद्युत क्षेत्र विद्युत भारथी दूर तरफ होय। एटले आपणे मानीए के अहीं कोई धन विद्युत भार छे, तो आ धन विद्युत भारने लीधे आ बिंदु आगळ विद्युत क्षेत्र धन विद्युत भारथी दूर तरफ, मतलब ऊपर तरफ हशे। અને આ ધન વિદ્યુત ભારના લીધે આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારથી દૂર તરફ, મતલબ આ બાજુ હશે। અને આ ધન વિદ્યુત ભારના લીધે આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારથી દૂર તરફ, મતલબ નીચે હશે। અને આ ધન વિદ્યુત ભારના લીધે આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારથી દૂર તરફ, મતલબ આ બાજુ હશે। હવે બરાબર ધ્યાનથી જુઓ તો ખ્યાલ પડે કે આ ધન વિદ્યુત ભારના લીધે અહીં વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ, અહીં આ બાજુ છે, અહીં નીચે તરફ છે, અહીં આ બાજુ છે। એટલે કે વિદ્યુત ક્ષેત્ર જાણે કે ધન વિદ્યુત ભારમાંથી બહાર આવતું હોય એવું આપણને લાગે। આવી જ રીતે ઋણ વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારની નજીક તરફ હોય। એટલે માની લઈએ કે આ કોઈ ઋણ વિદ્યુત ભાર છે, તો આ ઋણ વિદ્યુત ભારના લીધે આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારની નજીક તરફ, મતલબ નીચે હશે। અને આ ઋણ વિદ્યુત ભારના લીધે આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારની નજીક, મતલબ આ બાજુ હશે। અને આ ઋણ વિદ્યુત ભારના લીધે અહીં વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારની નજીક, મતલબ ઉપર હશે। અને આ ઋણ વિદ્યુત ભારના લીધે આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારની નજીક, મતલબ આ બાજુ હશે। બરાબર ધ્યાનથી જુઓ તો ખ્યાલ પડે કે વિદ્યુત ક્ષેત્ર ઉપર છે, આ બાજુ છે, અહીં આ બાજુ છે, અહીં આ બાજુ છે, અહીં આ બાજુ છે। એટલે બધી બાજુથી વિદ્યુત ક્ષેત્ર જાણે કે વિદ્યુત ભારની અંદર દાખલ થતું હોય એવું આપણને લાગે, બરાબર ને? આ વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે જે કાલ્પનિક રેખાઓ દોરવામાં આવે એમને કહેવાય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ। તો આવી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા વિશે આજે આપણે ભણવાનું છે। તો આવી જઈએ બોર્ડ પર। ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા, જેને ઇંગ્લિશમાં કહેવાય પ્રોપર્ટીઝ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ। સૌ પ્રથમ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાની વ્યાખ્યા જોઈએ। શું કહે છે વ્યાખ્યા? કે વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા, બરાબર ને? વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત એટલે વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે આપણે જે ચિત્ર દોરીએ, જે કાલ્પનિક રેખાઓ દોરીએ એમને કહેવાય વિદ્યુત ક્ષેત્ર રેખા। તો પહેલો મુદ્દો આપણે જાણીએ છીએ, એટલે માત્ર બોર્ડ પરથી વાંચી અને સમજી લઈએ। શું કહે છે? જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી નીકળે અને ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય, આકૃતિ તમને આપેલી છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી નીકળે, એટલે જો એરા બાર તરફ છે, બરાબર, અને ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય એટલે તીર જુઓ અંદર તરફ છે, બરાબર ને? આગળ વધીએ। ધન વિદ્યુત ભારમાંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત અંતર સુધી જાય, તેવી જ રીતે ઋણ વિદ્યુત ભારમાં દાખલ થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત અંતરેથી આવે। શું કહેવા માંગે છે? કે આ ધન વિદ્યુત ભારમાંથી જે વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળે છે એ બધી અનંત અંતર સુધી જશે, એવી રીતે ઋણ વિદ્યુત ભારમાં જે વિદ્યુત ક્ષેત્ર રેખા દાખલ થાય છે એ અનંત અંતરેથી આવતી હશે। હવે આ જે આકૃતિ છે એ અહીં દ્વિપરિમાણમાં દર્શાવેલી છે, વાસ્તવમાં આ આકૃતિ 3D હોય। કેવી રીતના? તો આ કોઈ ધન વિદ્યુત ભાર હોય તો ધન વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્ર અહીંથી ઉપર, અહીંથી આ બાજુ, અહીંથી નીચે, અહીંથી આમ, અહીંથી આ બાજુ, અહીંથી આ બાજુ, એમ બધી બાજુ તીર બહાર નીકળતા હશે, બરાબર ને? એટલે આકૃતિ 3D વિચારો તો તીર ગોળો હોય એમાં બધી બાજુ બહાર ખેંચી લેવાના, ખ્યાલ આવે ને? હવે એવી રીતે ઋણ વિદ્યુત ભાર હોય એમાં વિદ્યુત ક્ષેત્ર દાખલ થાય, એટલે આ ઋણ વિદ્યુત ભાર હોય તો એના લીધે અહીં વિદ્યુત ક્ષેત્ર નીચે, અહીં આ બાજુ, અહીં આમ, અહીં આમ, અહીંથી આ બાજુ, અહીંથી આ બાજુ, ખ્યાલ પડ્યો ને? એટલે ઋણ વિદ્યુત ભારમાં બધી બાજુથી વિદ્યુત ક્ષેત્રના તીર અંદર આવતા હોય, બરાબર એવું આપણને લાગે, ખ્યાલ આવે? આકૃતિ વાસ્તવમાં 3D છે। બીજી એક બાબત જોઈએ, આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય
એ અંતર પર આધારિત છે, એટલે વિદ્યુત ભારથી દૂર જાઓ એમ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઘટે, બરાબર ને? તો આ ધન વિદ્યુત ભાર છે એની નજીક વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે અને જેમ જેમ દૂર જાઓ એમ વિદ્યુત ક્ષેત્ર નબળું થતું જાય. આથી આપણે શું કરવાનું કે નજીક પ્રબળ વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે તીર મોટા કરવાના, અને જેમ જેમ દૂર જાઓ એમ વિદ્યુત ક્ષેત્ર નબળું થતું જાય, મતલબ તીરની લંબાઈ તમારે ઘટાડતી જવાની. જો નાનું તીર દર્શાવ્યું અહીંયા, એની પછી હજી દોરો તો હજી પણ નાનું તીર દોરવું પડે. એમ જેમ જેમ દૂર જાઓ એમ વિદ્યુત ક્ષેત્રને દર્શાવતા તીર નાના કરતા જવાના. એવી રીતે અહીં પણ ઋણ વિદ્યુત ભારની નજીક વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે હોય, એટલે વિદ્યુત ભારની નજીક પહેલું તીર આવે એની લંબાઈ વધારે, બીજા તીરની લંબાઈ ઓછી, ત્રીજા તીરની લંબાઈની કરતાં ઓછી, એ રીતના દોરવું પડે. ખ્યાલ આવ્યો? તો આ બધી વાત છે એ છે સ્વતંત્ર ધન અથવા ઋણ વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની. એટલે શું કહેવા માંગે છે કે માત્ર ધન વિદ્યુત ભાર હોય તો એના લીધે ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી હશે, એ આ આકૃતિ છે. અને માત્ર ઋણ વિદ્યુત ભાર હોય તો એના લીધે ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી હશે, એ આ આકૃતિ દર્શાવે, બરાબર ને? પણ ધન અને ઋણ વિદ્યુત ભારની સંયુક્ત અસર હેઠળ વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી મળે એ હવે આપણે જોઈએ, બરાબર? આવી જઈએ બોર્ડ પર. તો માની લો કે આપણી પાસે બે વિદ્યુત ભાર છે, એક છે પ્લસ ક્યુ અને બીજો છે માઇનસ ક્યુ. આ બંને વિદ્યુત ભારના મૂલ્ય સમાન છે, બરાબર? હવે આગળ વધીએ. ચાલો હવે બંને વિદ્યુત ભારથી સમાન અંતરે આવેલું એક બિંદુ વિચારીએ, બરાબર? આ બિંદુ પી, પી નું પ્લસ ક્યુ થી જેટલું અંતર છે એટલું જ માઇનસ ક્યુ થી છે. તો પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કોના કોના લીધે હોય, તો પ્લસ ક્યુના લીધે અને માઇનસ ક્યુના લીધે. ચાલો દોરીએ આપણે કે પ્લસ ક્યુના લીધે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જો આપણે દોરીએ તો આપણને ખ્યાલ છે કે ધન વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારથી દૂર તરફ, મતલબ આ બાજુ હશે. તો આ થયું ધન વિદ્યુત ભારના લીધે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. માઇનસ ક્યુના લીધે પી બિંદુ આપણે વિદ્યુત ક્ષેત્ર દોરીએ તો આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર ઋણ વિદ્યુત ભારની અંદર દાખલ થાય એવી રીતના હોય, એટલે પી બિંદુ પાસે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે, બરાબર? હવે આ બંને વિદ્યુત ક્ષેત્રનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો આપણને ખ્યાલ પડે કે ઈ પ્લસ અને ઈ માઇનસ બંનેનો સદિશ સરવાળો કરવો પડે અને બંનેના પૂછ ભેગા છે માટે સબાચનજીત વાપરી શકીએ. દોરીએ સબાચ આપણે, બરાબર? તો આ થયો તમારો સબાચન, અને સબાચનનું વિકરણ એટલે આ એ તમને શું આપે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપે, બરાબર ને? પી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ છે. હવે એક બાબત આપણે પાછી યાદ કરીએ, બિંદુ પી નું પ્લસ ક્યુ થી જેટલું અંતર હતું એટલું જ અંતર માઇનસ ક્યુ થી છે, વળ્યા બંને વિદ્યુત ભારના મૂલ્ય સમાન છે. એટલે પી બિંદુ પાસે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જેટલું હશે એટલું જ ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હશે, એટલે આ બંનેના મૂલ્ય સમાન હશે. આથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે ઈને એ આ બંનેના દ્વિભાજક પર એટલે વચ્ચે મળ્યું, અને આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ વાસ્તવમાં આ બંને વિદ્યુત ભારોને જોડતી રેખાને સમાંતર હશે, બરાબર? આ બંનેને જોડતી રેખાને કેવું હશે, સમાંતર હશે. આગળ વધીએ. ચાલો હવે જો પી બિંદુ પ્લસ ક્યુની નજીક હોય, બરાબર, માની લઈએ કે આ પી બિંદુ છે એ પ્લસ ક્યુની નજીક, મતલબ અહીંયા કંઈક છે, બિંદુનું નામ આપી દઈએ આપણે પી વન, તો અહીંયા કોની અસર વધારે છે, તો ધન વિદ્યુત ભારની અસર વધારે, મતલબ ઈ પ્લસ વધારે છે, અને ઈ માઇનસ કેવું છે, અહીંયા ઓછું છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર, બરાબર, આ જે ઈ નેટ છે એ અહીંયા છે ઈ પ્લસ તરફ નમેલું હશે. કઈ બાજુ? ઈ પ્લસ તરફ, એટલે આમ હશે. એટલે અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ નહીં હોય, એટલે આ રેખાને સમાંતર નહીં હોય પણ થોડું ઉચકાયેલું હશે, બરાબર? એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમે અહીંયા આ રીતના કંઈક દોરી શકો, બરાબર? હજી આગળ વધીએ. ચાલો આપણે હવે માનો કે આ પી બિંદુ અહીંયા હોય, અહીંયા હોય એટલે કોની નજીક છે આ,
तो ऋण विद्युत भार की नजीक है, इन्हें अपने नाम आप दी P2 बिंदु, बराबर। तो अपन ने ख्याल पड़े कि आ बिंदु आग ऋण विद्युत भार की असर वधारे, मतलब ई माइनस वधारे, तो परिणामी विद्युत क्षेत्र कई बाजू झुकी जाए, तो ई माइनस तरफ झुकी जाए, એટલે સમક્ષિતિજ ન રહેતા થોડું નીચે ઝૂકી જાય, બરાબર। આ વિદ્યુત ક્ષેત્ર આ બંનેને જોડતી રેખાને સમાંતર ન રહેતા થોડું ક્યાં ઝૂકી જાય, નીચે। એટલે અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે કંઈક આ બાજુ હશે, બરાબર। અલગ પાડવા માટે ઈ ડેશ અને ઈ નેટ ડબલ ડેશ કહી દઈએ, બરાબર। હવે એક્ઝેક્ટલી તમે અહીંયા જુઓ છો, અહીંયા તો આ બિંદુ પ્લસ ક્યુ ની એકદમ નજીક છે, બરાબર, અને માઇનસ ક્યુથી દૂર છે। તો અહીંયા પ્લસ ક્યુના વિદ્યુત ક્ષેત્રની અસર વધારે, પ્લસ ક્યુનું અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ ઉપર તરફ હશે જો આ બાજુ, બરાબર। તો અહીંથી શરૂ કરીએ, જો કે અહીંથી આપણે આગળ વધતા જઈએ અને P1 P2 વગેરેમાંથી પસાર થઈએ, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ ઉપર તરફ, પછી જેમ જેમ આગળ ગયા ને વિદ્યુત ક્ષેત્ર જો આ રીતના નમતું જાય, ચાલો, અને અહીંયા માઇનસ ક્યુ પાસે આવે એટલે વિદ્યુત ક્ષેત્ર એકદમ ઊભું થઈ જશે, ચાલો। તો હવે આ વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે આપણે એક કાલ્પનિક રેખા દોરીએ, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હતું, તો આમ હતું, બરાબર। પછી ધીમે 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 નમતું ગયું એટલે આ રીતનું થતું ગયું, આમ, બરાબર। એટલે અહીંથી એક્ઝેક્ટ એક વ્યવસ્થિત દોરીએ આપણે, બરાબર। તો આ જે લાઈન દોરી ને લાલ કલરની, એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર રેખા। તો વિદ્યુત ક્ષેત્ર રેખા કોને દર્શાવે, તો વિદ્યુત ક્ષેત્ર રેખા વાસ્તવમાં પરિણામી વિદ્યુત ક્ષેત્રને દર્શાવે છે। જો તમે અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઉપર હતું, પણ ધીમે ધીમે નમતું ગયું એટલે ક્ષેત્ર રેખા પણ ધીમે ધીમે નમતી ગઈ, અહીંયા બંનેની અસર સમાન થઈ ગઈ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા બે વિદ્યુત ભારને જોડતી રેખાને સમાંતર થઈ ગઈ, પછી એમ નમતી ગઈ, બરાબર। એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પરિણામી વિદ્યુત ક્ષેત્રને દર્શાવે, એટલે આ રીતના હશે। નેક્સ્ટ ટોપિક, આ વિદ્યુત ક્ષેત્ર રેખાને સ્પર્શક દોરો, બરાબર। આ વિદ્યુત ક્ષેત્ર રેખાને પી બિંદુ આગળ સ્પર્શક દોરો, તો ઈ નેટની દિશા આપે જો તમે, અહીંયા સ્પર્શક દોરો એટલે આ બાજુ જ થાય ને, બરાબર। એટલે નવો મુદ્દો, આપેલ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાને દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે। માની લો કે આ કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખા છે, એને પી બિંદુ પાસે આપણે સ્પર્શક દોરીએ, બરાબર। તો આપણે અહીંયા પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાને સ્પર્શક દોરીએ, તો આ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા આપે, બરાબર ને। સ્પર્શક છે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર દર્શાવે એમ કહેવાય। નેક્સ્ટ, બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદે નહીં, માનો કે આ બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, આ બંને ક્ષેત્ર રેખાઓ પી બિંદુ પાસે એકબીજાને શું કરે છે, છેદે છે, તો વાસ્તવમાં આવું શક્ય નથી। શા માટે શક્ય નથી સમજીએ આપણે, બરાબર। તો જો વિદ્યુત ક્ષેત્ર રેખા એકને પી બિંદુ આગળ સ્પર્શક દોરીએ ને તો એ આ બાજુ મળે, અને સ્પર્શક શું આપે, તો પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા આપે, તો એક નંબરની વિદ્યુત ક્ષેત્ર રેખા પ્રમાણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ છે, અને બે નંબરની વિદ્યુત ક્ષેત્ર રેખા પ્રમાણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સ્પર્શકની દિશામાં એટલે આ બાજુ છે। તો આપણને ખ્યાલ પડ્યો કે એક જ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની બે દિશા મળે, આ પરિણામ તો એક જ હોય ને, પરિણામ કોઈ દિવસ બે હોય નહીં, માટે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદે નહીં, વાંચે મુદ્દો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી, કારણ કે જો બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો છેદન બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની બે દિશા મળે, જે શક્ય નથી, બરાબર ને। પરિણામ એક જ હોય, કોઈ દિવસ બે હોઈ શકે નહીં। આગળ વધીએ, ચાલો હવે
માની લો કે કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કંઈક આ પ્રમાણે છે, બરાબર. આ છે એક વિસ્તારમાં આવેલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તમે જોઈ શકો છો કે આ વિદ્યુત ક્ષેત્ર રેખા ડાબી તરફ એટલે આ બાજુ ગીચોગીચ છે અને જમણી તરફ કેવી છે, છૂટી છૂટી છે, બરાબર ને. આ ગીચોગીચ છે ને આ બાજુ છૂટી છૂટી, તો ગીચોગીચ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધુ છે એવું દર્શાવે, અને છૂટી છૂટી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઓછી છે એવું દર્શાવે. તો અહીંયા તમે એમ કહી શકો કે ડાબીથી જમણી તરફ જાઓ એમ વિદ્યુત ક્ષેત્ર રેખા છૂટી પડતી છે, મતલબ ડાબીથી જમણી તરફ જાઓ વિદ્યુત ક્ષેત્ર નબળું પડતું છે. એટલે જો અહીંયા બિંદુ એ અને અહીંયા કોઈ બિંદુ બી લીધું હોય, અહીંયા એ બિંદુ ને અહીંયા બી બિંદુ, તો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે છે અને બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઓછી છે. વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એક સરખું પ્રબળ હોય તો પ્રબળતા સરખી હોય, તો બે ક્ષેત્ર રેખાઓ છે એ ગીચોગીચ એટલે નજીક એનો આવે અને દૂર એનો છે, મતલબ એકબીજાને કેવી થઈ જાય, સમાંતર થઈ જાય, ખ્યાલ પડે ને. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાની પ્રબળતા સરખી હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ કે છૂટી છૂટી થશે જ નહીં, મતલબ એક સાથે સમાંતર ચાલ્યા કરશે, ગણે. તો નવો મુદ્દો છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સરખા અંતરે આવેલી હોય, એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે ક્ષેત્ર રેખા દોરવી હોય તો એકબીજાને સમાંતર અને સરખા અંતરે દોરી દેવાની. આ રીતના અસમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવે, બરાબર ને. હવે આપણે જાણીએ છીએ કે કોઈ વિદ્યુત ભાર નાનો હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર નબળું હોય, અને વિદ્યુત ભારનું મૂલ્ય વધે તો વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા પણ વધે, અને પ્રબળતા વધે એટલે ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ થાય, અને ગીચોગીચ ક્ષેત્ર રેખાઓ મતલબ વધુ ક્ષેત્ર રેખા આવેલી હશે, બરાબર ને. એટલે ફરીવાર રિપીટ કરું, વિદ્યુત ભાર નાનો તો એનું વિદ્યુત ક્ષેત્ર નબળું હોય, તો નબળું ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખા છૂટી છૂટી, છૂટી છૂટી મતલબ ઓછી ક્ષેત્ર રેખા આવેલી હોય, એટલે નાના વિદ્યુત ભાર માટે ક્ષેત્ર રેખાની સંખ્યા ઓછી અને મોટા વિદ્યુત ભાર માટે ક્ષેત્ર રેખાની સંખ્યા વધારે હોય, ખ્યાલ આવે. તો આ ક્ષેત્ર રેખાની સંખ્યાનું સૂત્ર અહીંયા આપેલું છે, ક્યુ વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા એન બરાબર બીટા ક્યુ અપોન એપ્સિલોન ઝીરો. જોઈ શકો કે વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા વિદ્યુત ભારના મૂલ્યના સપ્રમાણમાં છે. બીટા અચળાંક છે, જેને યાદચ્છિક અચળાંક મતલબ મન પડે લઈ શકો, સામાન્ય રીતે એની કિંમત એક લેવામાં આવે, અને એપ્સિલોન ઝીરો છે એને ઓળખો છો, શૂન્યાવકાશની પરમિટિવિટી, બરાબર ને. આગળ વધે, ચાલો હવે ક્યારે એવું ન બને કે વિદ્યુત ક્ષેત્ર રેખા આ રીતની થાય. શું કહેવા માંગે છે કે ક્યારે વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે નહીં. આ બંધ ગાળો કહેવાય, શા માટે આવું ન બને સમજી. હવે તમને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાંથી નીકળે, કયા વિદ્યુત ભારમાંથી નીકળે, તો ધનમાંથી નીકળે અને ઋણમાં દાખલ થાય, બરાબર. એટલે આ ક્ષેત્ર રેખા એમનેમ તો નહીં હોય, કોઈ વિદ્યુત ભારમાંથી નીકળેલી તો હશે, બરાબર ને. માની લઈએ કે અહીંયા એક વિદ્યુત ભાર છે, બરાબર. આ વિદ્યુત ભાર છે ક્યુ. તો હવે આગળ વધીએ આપણે, તો આ વિદ્યુત ભાર માટે તમે શું કહી શકો કે આ વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખા આ નીકળી છે, જો નીકળી, બરાબર. અને રાઉન્ડ મારીને પાછા આવો તો આને આ જ વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા દાખલ થઈ, એટલે આ વિદ્યુત ભાર ધને છે ને ઋણે છે. એક સાથે બે પ્રકારનો વિદ્યુત ભાર શક્ય જ નથી, કારણ કે કોઈ પણ પદાર્થ ઉપર ધન વિદ્યુત ભાર હોય અને ઋણ નાખો તો બેનો સરવાળો થઈ જાય, ખબર છે. માનો કે એક પદાર્થ ઉપર પ્લસ બે કુલમ વિદ્યુત ભાર છે અને બીજો માઇનસ બે કુલમ વિદ્યુત ભાર નાખો તો નેટ ચાર્જ કેવો થઈ જાય, ઝીરો. અને ચાર્જ ઝીરો થઈ જાય તો વિદ્યુત ક્ષેત્ર હોય જ નહીં, અને વિદ્યુત ક્ષેત્ર ન હોય તો દર્શાવવા માટે રેખાની વાત જ શું કામ કરવાની, ખ્યાલ આવે ને ભાઈ તમારે. એટલે અહીંયા શું કહી જજો કે આ રીતનો બંધ ગાળો રચે ને, તો અહીંયા તમે એક વિદ્યુત ભાર વિચારો તો એવું કહી શકો કે આ વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળી અને પાછી એને એ જ વિદ્યુત ભારમાં દાખલ. હવે એવું શક્ય નથી, ખ્યાલ પડે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચશે નહીં. પણ આમાં પણ એક વસ્તુ યાદ રાખજો, શું કે સ્થિર વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો રચે નહીં. કેવો વિદ્યુત ભાર? સ્થિર હોય,
બરાબર, કારણ કે જો સ્થિર વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે તો તેનો અર્થ એવો થાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે વિદ્યુતભારમાંથી નીકળે તે જ વિદ્યુતભારમાં સમાઈ જાય, જે શક્ય નથી, એટલે આવું શક્ય નથી. બરાબર, આ ઉપરાંત બીજી રીતે પણ તમે આ વસ્તુ સમજી શકો. કઈ રીતના? તો મિત્રો, આપણે જાણીએ છીએ કે કુલંબ બળ એ સરક્ષી બળ છે, બરાબર ને? અને સરક્ષી બળ માટે આપણે એવું કહી શકીએ કે કોઈ એક બિંદુ પાસેથી શરૂ કરી અને પાછા એના એ જ બિંદુ પર આવીએ તો સરક્ષી બળ વડે થયેલું કાર્ય શૂન્ય હોય, યાદ છે ને? બરાબર, એટલે કે સરક્ષી ક્ષેત્ર માટે અહીંયા લખીએ આપણે, સરક્ષી ક્ષેત્ર માટે બળનું બંધ માર્ગ પર રેખા સંકલન, બળનું બંધ માર્ગ એટલે સર્કલ કરેલું છે અહીંયા, હા, બંધ માર્ગ પર રેખા સંકલન, ડીએલ એટલે રેખાની લંબાઈ છે એટલા માટે રેખા સંકલન કહેવાય, કેવું થાય? ઝીરો થાય. અને વિદ્યુત ક્ષેત્ર એ પણ બળ જ છે, જાણો છો? વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ છે. તો આના પરથી તમે એમ કહી શકો કે વિદ્યુત ક્ષેત્રનું બંધ માર્ગ પર રેખા સંકલન શૂન્ય થવું જોઈએ, કારણ કે કુલંબ બળ સરક્ષી હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ સરક્ષી થાય, તો વિદ્યુત ક્ષેત્રનું બંધ માર્ગ પર રેખા સંકલન શૂન્ય થાય. ક્લિયર? એટલું આગળ વધે. ચલો, આ દોઢ ગુણાકાર છે, જરા છૂટો પાડી દઈએ આપણે, તો આપણે આવું કહી શકીએ, બરાબર, ઈ ડીએલ કોસ થીટા બરાબર ઝીરો થવું જોઈએ, થીટા બરાબર વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર વચ્ચેનો કોણ. હવે વિદ્યુત ક્ષેત્ર રેખા બંધ ગાળો રચતી હોય તો આપણે અહીંથી શરૂ કરી અને આગળ વધીએ, આગળ વધીએ એટલે આ વર્તુળાકાર માર્ગે ફરીએ અને પાછા ત્યાં ને ત્યાં આવી જઈએ, તો શું થાય? જો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા તો કે સ્પર્શકની દિશામાં, સ્પર્શકની દિશા એટલે આમ હશે. સ્થાનાંતરની દિશા તો કે સ્થાનાંતર પણ સ્પર્શકની દિશામાં, કારણ કે તમારા વર્તુળના પરિઘ ઉપર જ ચાલવાનું છે, તો સ્થાનાંતર વર્તુળાકાર માર્ગને સ્પર્શક રૂપે અને વિદ્યુત ક્ષેત્ર પણ સ્પર્શક, મતલબ બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? તો ઝીરો થઈ ગયો. તો આને સ્ટેટમેન્ટને આપણે આગળ લખીએ તો આવું કહેવાય કે ઈ ડીએલ કોસ ઝીરો, અને કોસ ઝીરો કેટલું થઈ જાય? તો કોસ ઝીરો થઈ જાય વન, બરાબર. તો આનો મતલબ જો, જો વિદ્યુત ક્ષેત્ર અચળ હોય તો ઈને બહાર કાઢી લઈએ, બરાબર. તો અહીંયા આવ્યું તમારે ડીએલ, ડીએલ એટલે નાના નાના સ્થાનાંતર ખંડો છે એનું સંકલન, સંકલન મતલબ એનો સરવાળો. હવે આવા નાના નાના ટુકડા હોય, હા, એની લંબાઈનો તમે સરવાળો કરો તો વર્તુળના પરિઘની લંબાઈ મળે, બરાબર ને? વર્તુળના પરિઘની લંબાઈ એટલે આનો આન્સર મળે ઈ ઇન્ટુ ટુ પાય. પણ આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્રનું બંધ માર્ગ પર રેખા સંકલન થવું જોઈએ ઝીરો. અહીંયા ઝીરો થયું કે ન થયું? તો ન થયું, ઈ ઇન્ટુ ટુ પાય મળ્યું, બરાબર ને? જો ઈ ઝીરો નહીં હોય, શું કામ વિદ્યુત ક્ષેત્ર ઝીરો નહીં હોય? કારણ કે ખબર છે વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી એટલે અહીંયા તમે ચાલતા હોય તો અહીંયા બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર હાજર છે એવો મિનિંગ થયો, એટલે ઈ તો ઝીરો નથી અને આર પણ ઝીરો નથી, કારણ કે વર્તુળાકાર માર્ગ છે, ત્રિજ્યા કંઈ તો હોય, તો આ ઝીરો થતું નથી, બરાબર ને? હકીકતમાં કેવું થવું જોઈએ? તો ઝીરો થવું જોઈએ. માટે સ્થિર વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે એવું શક્ય નથી, બરાબર? તો એ પણ એ કારણ દર્શાવેલું છે કે વિદ્યુત ક્ષેત્ર સરક્ષી હોવાથી બંધ માર્ગ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન શૂન્ય થવું જોઈએ, બરાબર. જો વિદ્યુત ક્ષેત્ર રેખા બંધ ગાળો રચે તો તમને ઇન્ટિગ્રેશન ઈડીએલ એની કિંમત ઈ ઇન્ટુ ટુ પાયર મળે, જે શક્ય નથી, કારણ કે ઝીરો થવું જોઈએ, ઝીરો ન થયું એટલે આ શક્ય નથી. હેલો, આગળ બીજા પણ અમુક પ્રકારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શક્ય નથી. ઉદાહરણ તરીકે કે એકબીજાથી સમાન અંતરે આવેલી ત્રિજ્યાવર્તી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ શક્ય નથી, બરાબર. તો
કંઈક આવી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય તો એ પણ નોટ પોસિબલ. કઈ રીતના? તો જેવું અહીંયા વિચાર્યું એવું અહીંયા વિચારો, બરાબર. જો આ વિદ્યુત ક્ષેત્ર રેખા શક્ય હોય તો બંધ માર્ગ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન શૂન્ય થવું જોઈએ, બરાબર. તો એક બંધ માર્ગ લઈ લઈએ. માનો કે અહીંયા આપણે કંઈક આવો બંધ માર્ગ લીધો, બરાબર ને. આ બિંદુથી શરૂ કરીએ, ચાલો આ આપણો સ્ટાર્ટ પોઈન્ટ અહીંયા, પછી એમ ફરી અને પાછા અહીંયા આવીએ. તો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન શૂન્ય થઈ જવું જોઈએ, ખ્યાલ પડ્યો? એટલે કાર્ય શૂન્ય થઈ જવું જોઈએ. હવે જુઓ, ચાલો અહીંથી શરૂ કરીએ. અહીંથી શરૂ કરીને તમે અહીંયા સુધી જાઓ તો વિદ્યુત ક્ષેત્રની દિશા અને સ્થાનાંતરની દિશા બંને એક જ છે. તમે ચાયલા પણ આમ અને વિદ્યુત ક્ષેત્ર પણ આમ છે, એટલે બંને વચ્ચેનો ખૂણો ઝીરો છે. કોની કોની વચ્ચેનો ખૂણો? તો ઈ અને ડીએલ બંને વચ્ચેનો ખૂણો ઝીરો છે. એટલે ઈ ડીએલ કોસ ઝીરો, એટલે અહીંયા તમારે ડબલ્યુ વન એની કિંમત મળશે ઇન્ટિગ્રેશન ઈ ડીએલ, બરાબર. આગળ વધો, ચાલો. હવે અહીંયાથી તમે અહીંયા આવ્યા, એટલે એકમ ધન વિદ્યુત ભારને અહીંથી અહીંયા લઈ આવો. તો વિદ્યુત ક્ષેત્ર આમ છે, સ્થાનાંતર આ રીતના છે, ઉપરથી નીચે. તો વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે 90. તો આ સમીકરણ પ્રમાણે ડબલ્યુ ટુ બરાબર ઇન્ટિગ્રેશન ઈ ડીએલ કોસ 90. કોસ 90 કેટલું થઈ જાય? કોસ 90 થઈ જાય 0, એટલે કાર્ય થઈ ગયું 0, બરાબર ને. આગળ બીજો મુદ્દો, ચાલો. હવે તમે અહીંયાથી અહીંયા સુધી આવ્યા તો સ્થાનાંતર જુઓ, કઈ બાજુ છે સ્થાનાંતર? તો દેખાય છે આપણને કે સ્થાનાંતર આમ અને વિદ્યુત ક્ષેત્ર આમ, તો બંને વચ્ચે ખૂણો 180, બરાબર. કોસ 180 માઇનસ 1 થાય. તો આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો ડબલ્યુ થ્રી બરાબર ઇન્ટિગ્રેશન ઈ ડીએલ અને કોસ 180, એટલે નિશાની કેવી આવી જાય? માઇનસ અહીંયા, બરાબર. પાછું અહીંયાથી અહીંયા આવો એટલે બંધ માર્ગ પૂરો થાય. આમ ગયા, આમ આવ્યા, આમ આવ્યા, હવે આમથી આમ જાય. તો આ ચોથો ટુકડો, તો ખ્યાલ પડ્યો, વિદ્યુત ક્ષેત્ર આમ, સ્થાનાંતર આમ, તો બંને વચ્ચેનો ખૂણો 90 અને કોસ 90 કેવું થઈ જાય? 0 થઈ જાય, એટલે કાર્ય પણ થઈ ગયું તમારે 0. આટલું ક્લિયર? હવે અહીંથી શરૂ કરીને પાછા તમે અહીંયા સુધી આવો તો નેટ કાર્ય થવું જોઈએ 0. એનો મતલબ ડબલ્યુ નેટ બરાબર ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ પ્લસ ડબલ્યુ થ્રી પ્લસ ડબલ્યુ ફોર બરાબર થવું જોઈએ 0. ક્લિયર? અહીંયા 0 નહીં થાય. શા માટે? જો આ બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે આવેલ છે, એનો મતલબ જેટલું વિદ્યુત ક્ષેત્ર અહીંયા છે એટલું જ અહીંયા છે, બરાબર ને. હવે અહીંયા તમે જેટલું વિદ્યુત ક્ષેત્ર છે એટલું જ અહીંયા લો, તો તમે જોઈ શકો અહીંયા સ્થાનાંતર વધારે છે, અહીંયા સ્થાનાંતર ઓછું છે, બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર બંને જગ્યાએ સમાન અને ઉપરના માર્ગ માટે સ્થાનાંતર વધારે છે. સ્થાનાંતર વધારે એનો મતલબ ડબલ્યુ વન વધારે અને ડબલ્યુ થ્રી એ ઓછું થાય, એટલે ધન કાર્ય વધારે મળ્યું, ઋણ કાર્ય ઓછું મળ્યું. આથી ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ પ્લસ ડબલ્યુ થ્રી પ્લસ ડબલ્યુ ફોર કરશો ને તો ઇક્વલ ટુ 0 થશે નહીં. માટે આવી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શક્ય નથી. આ ઉપરાંત બીજા પણ અમુક પ્રકારની વિદ્યુત ક્ષેત્ર રેખા શક્ય નથી. કેવા પ્રકારની? જો તો કંઈક આવી વિદ્યુત ક્ષેત્ર રેખા, એટલે શું કહેવા માંગુ છું જોઈએ કે અહીં વિદ્યુત ક્ષેત્ર રેખા ગીચોગીચ છે અને જેમ જેમ દૂર જાઓ વિદ્યુત ક્ષેત્ર રેખા છૂટી પડતી જાય છે, તો આવી પણ શક્ય નથી, બરાબર. એકબીજાને સમાંતર અને અસમાન અંતરે આવેલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ શક્ય નથી. કેમ શક્ય નથી? તો આ પ્રમાણે જ વિચારો, બરાબર, કે એક બંધ માર્ગ વિચારો અને બંધ માર્ગ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન શૂન્ય થવું જોઈએ. તો આ લીધો આપણે બંધ માર્ગ, માનો કે અહીંથી શરૂ કરવાનું છે સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણો આ, પછી આ રીતના રાઉન્ડ ફરી
અને પાછું આપણે અહીંયા આવવું છે, તો અહીંથી અહીંયા જાઓ તો તમને ખ્યાલ પડે ડબલ્યુ વન એના માટે સ્થાનાંતરણ વિદ્યુત ક્ષેત્ર ઉપર, એટલે ઈ અને ડીએલ વચ્ચેનો ખૂણો 90 થયો, એટલે અહીંયા તમારે કાર્ય મળશે 0. ક્લિયર? પછી અહીંથી અહીંયા આવ્યા એટલે વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર વચ્ચે ખૂણો 180, એટલે ડબલ્યુ ટુ એ વાસ્તવમાં તમને મળશે નેગેટિવ. ક્લિયર? બરાબર. હવે અહીંથી અહીંયા આવ્યા એટલે પાછો વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો થશે 90, એટલે પાછું તમને ખબર પડે કે ડબલ્યુ થ્રી મળ્યું 0, અને લાસ્ટ વન ડબલ્યુ ફોર એના માટે વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર બંને એક જ દિશામાં, એટલે અહીંયા આવ્યું તમારે ઈ ડીએલ. ક્લિયર? હવે આ બધાનો સરવાળો કેટલો થવો જોઈએ? 0. ટોટલ કાર્ય 0 થવું જોઈએ. અહીંથી અહીંયા જવા કાર્ય વધતા અહીંથી અહીંયાનું કાર્ય વધતા અહીંથી અહીંયાનું કાર્ય વધતા અહીંથી અહીંયાનું કાર્ય એ તમારે 0 થવું જોઈએ. અહીંયા પણ 0 નહીં થાય. શા માટે? જુઓ, આ બંને તો 0 છે, આ બંનેનો સરવાળો 0 થવો જોઈએ. મતલબ આ જેટલું પોઝિટિવ છે એટલું આ નેગેટિવ થાય તો આપણો જવાબ આવી જાય. તો ખ્યાલ પડ્યો અહીંયા કે અહીં વિદ્યુત ક્ષેત્ર રેખા છૂટી છે, મતલબ અહીંયા ક્ષેત્ર નબળું છે, તો અહીંયા ઈ ઓછું છે અને સ્થાનાંતર અહીંયા જેટલું છે એટલું જ અહીંયા છે, હે ને? તો અહીંયા ઈ ઓછું, મતલબ ડબલ્યુ ટુ છે ઈ ઓછું ઋણ હશે, હે ને? અહીંયા ડબલ્યુ ફોર છે વધારે ધન હશે, તો ડબલ્યુ નેટ કરો ને તો એ પોઝિટિવ મળશે, ઇક્વલ ટુ 0 થશે નહીં. બરાબર ને? ડબલ્યુ નેટ આખું લખી નાખીએ આપણે અહીંયા, ડબલ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ પ્લસ ડબલ્યુ થ્રી પ્લસ ડબલ્યુ ફોર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર ને? એટલા માટે આ પ્રકારની ક્ષેત્રરેખા પણ શક્ય નથી.